બ્લડ દીધા પહેલા જે એપ્લિકેશન બધું કરવું પડે ને એનું ફોર્મ છે. હાય ફ્રેન્ડ્સ, જય ગેલમાં હર હર મહાદેવ. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. ઘણા ટાઈમ પછી આજ બ્લોગ કરું છું, કારણ કે હું જાઉં છું રક્તદાન કરવા માટે. જેમ આપને મેં કીધું હતું કે 20/7/2024 એટલે અત્યારે 12 વાગી રહ્યા છે અને હું અને કિચુભાઈ ઘરેથી નીકળી રહ્યા છે. અને હા, આજે હું ફર્સ્ટ ટાઈમ મારું બ્લડ ડોનેટ કરીશ, કારણ કે મેં ક્યારેય કર્યું નથી, બ્લડ ક્યારેય નથી આપ્યું. પણ બચપનમાં મારાથી મારા મોટા બહેન હતા જે 7-8 વર્ષના હતા અને એક્સપાયર થઈ ગયા હતા, એટલે એ બહેનના પાછળ આજે હું બ્લડ દેવા માટે જઈ રહ્યો છું. કારણ કે આપે સાંભળ્યું છે કે થેલેસેમિયા ગ્રસ્ત, તો મારા નાના બહેન, સોરી, મારા મોટા બહેન જે હતા એને થેલેસેમિયા થયેલું હતું અને હું આપને એનો પિક બતાવું. જો આ છે ને, એ મારાથી મોટા બહેન હતા એટલે એમની યાદમાં ત્યારે હું બ્લડ દેવાને બહુ નાનો હતો એટલે બ્લડ ના આપી શકું. પણ આજે અંદરથી એવી ઈચ્છા થઈ છે કે હું બ્લડ દેવા માટે જાઉં, તો હું ને કિચુભાઈ બે અત્યારે બ્લડ દેવા માટે જઈ રહ્યા છે. ઘરની બહાર નીકળતા જ હું તો રૂમમાં હતો, રૂમમાં બ્લોગ સ્ટાર્ટિંગ કર્યું. પણ અત્યારે આમ જુઓ બહાર ખૂબ વરસાદની રેલમ છેલ્લમ છે અને મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે અત્યારે આમ જુઓ તો ફરી. એટલે આ વરસાદ રોકાય એટલે પછી હું ને કિચુભાઈ જઈશું ત્યાં ટાટા મોટર્સના શોરૂમ પર. આ બ્લડ કેમ્પ રાખેલો છે તો ખૂબ સરસ મજાનું એ લોકોએ પણ આયોજન કર્યું છે અને મારા મિત્ર છે ગઢવીભાઈ, એમણે મને આ બધું ડિટેલ્સ આપી છે એટલે ત્યાં જઈ રહ્યો છું. પણ થોડો વરસાદ ઓછો થાય એટલે હમણાં નીકળીએ. જો અમે ઘરેથી નીકળતા હતા અને વરસાદ હજી ચાલુ જ છે, બરાબર, તો ઘરેથી થોડી વારમાં નીકળવાના હતા. કિચુભાઈ કે મારે બ્લડ દેવું છે એટલે મારો ભૂરો અને કિચુભાઈ કે પહેલાં થોડોક નાસ્તો કરવો પડે એટલે કિચુભાઈ નાસ્તો કરી લે પછી આપણે નીકળીએ ને. તો હું ને કિચુબાપુ ઘરેથી નીકળી ગયા છીએ અને છત્રી લઈને જવું પડે એવું છે, એનું કારણ છે વરસાદ આવે છે, ધીરો ધીરો રોકાઈ ગયો છે. કેમ કીચું બાપુ? તો કીચું બાપુ એવું કહે છે કે હવે વરસાદ આટલો જ રોકાય એમ છે, વધારે રોકાય એવું નથી, થોડીક હજાર વધારે રાહ જોઉં ને તો વરસાદ આવી જાય. એટલે હવે ઘરેથી નીકળી ગયા. ચાલો મિત્રો, અમે ગાડી સુધી પહોંચી ગયા છીએ અને આપ વિચારતા હશો કે આ છત્રી લઈને કેમ જાય છે, તો આપે જોયું કે ઘર પાસે તો રસ્તાનું કામ ચાલુ છે એટલે આખો રસ્તો ખોદી નાખ્યો છે. આપણા ઘરથી થોડી ગાડી દૂર મૂકવી પડે એમ છે એટલે ગાડી સુધી અમે છત્રી લઈને પહોંચી ગયા છીએ અત્યારે અને ગાડી થઈ ગઈ છે હવે હાલતી અને જાય છે ટાટા મોટર્સ તરફ. આખા રોડ ઉપર બધામાં પાણી ફરી વળ્યા છે અને પાણી ભરાઈ ગયા છે, એવું લાગે છે કે ટાયર પાણીમાં અંદર ડૂબી ગયા હોય એવું લાગે છે. હું પહોંચી ગયો છું અત્યારે ટાટા મોટર્સ અને મેં કીધું એમ કે ગઢવીભાઈ અને મારા જેનું અંગત પરિવાર તરીકે મને રાખે છે એટલે હું અત્યારે આવી ગયો છું અહીંયા. જોઈએ હવે ગઢવીભાઈ ક્યાં લઈ જાય છે, શું કરે છે. આ છે બ્લડ દીધા પહેલાં જે એપ્લિકેશન બધું કરવું પડે ને એનું ફોર્મ છે, એટલે આમાં સાઈન. કોઈ જાતનું કાંઈ નહીં, કોઈ જાતની કાંઈ દવા, એને તો જાજા વર્ષ થઈ ગયા, 8-10 વર્ષ, કોઈ જાતનું કાંઈ નહીં. અભિવાદન પત્ર આવી ગયું છે મારા હાથમાં, હજી બ્લડ દીધા પહેલાં અભિવાદન મારું કરી દીધું છે અને આ ગઢવીભાઈએ મને આમાં સહભાગી બનાવ્યો છે. મેં કીધું એમ કે આ ખાસ કરીને થેલેસેમિયા ગ્રસ્ત
દર્દીઓ માટે છે. અને મેં તમને કીધું ને કે મારા નાના બહેનને, મારાથી મોટા બહેન હતા ને, એને થેલેસેમિયા હતું, એટલે આજ મને ઈચ્છા થઈ ગઈ. આ પહેલી વાર છે. જો ભાઈ પહેલી વાર દઉં છું, મને કઈ ખબર. અરે ઈ તો પછી ક્યાં ઉપાધિ છે તો ભાઈ અત્યારે કીચું બાપુ આવે એટલે આ બ્લડ દેવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. જય ગેલ મા, હર હર મહાદેવ. ચાલુ. વાહ વાહ. ઓહો, મોટામાં મોટું દાન રક્તદાન છે એમ ને. તો ભાઈ વેન ચાલુ થઈ ગઈ છે બ્લડની કમ્પ્લેટ. કેટલી મિનિટ થાય નીકળતા એવું? તો મિત્રો બ્લડ અત્યારે દેવાઈ ગયું છે અને બ્લડ દઈને મજા આવી, આનંદ આવ્યો, ખબર ના પડી. બરોબર, થોડીક વાર ઊભો થવાની ના પાડી છે, કે તમારે ફર્સ્ટ ટાઈમ છે ને એટલે થોડી વાર ઊભા ના થતા. બાકી બ્લડની પ્રોસેસ સાવ સહેલી છે અને હું બધાને એક નમ્ર વિનંતી કરીશ કે આવા સારા કાર્યમાં બધા સહભાગી થાવ એવી મારી નમ્ર અપીલ છે બધાને. અને મજા આવે ખરેખર, કોઈ દર્દીને, આપણું જરૂરિયાતમંદ દર્દીને આપણું લોહી પહોંચે એટલે એ સારી વાત છે. મને તો મજા આવી, તમે એકવાર ટ્રાય કરજો જરૂર. રેડી? હા જી, જુના થેન્ક યુ સો મચ. મેં આપને બધાને જેમ વાત કરી હતી એમ કે શાંતુભાઈ રૂપારેલિયા, એ શાંતુભાઈ રૂપારેલિયા મારી સામે છે અને એમના સન એટલે મનીષભાઈ રૂપારેલિયાની નવમી પુણ્યતિથિ નિમિત્તે આ આખું મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે. સર આપને મળીને ખૂબ આનંદ થયો, ખૂબ મજા આવી અને આજ બ્લડ ડોનેટ કરીને પણ મને ખૂબ આનંદ આવ્યો છે અને મારું ફર્સ્ટ ટાઈમ છે. હા, મેં ફર્સ્ટ ટાઈમ આ, અને ગઢવીભાઈ હું જેમને એક બાપુજીના દરજે માનું છું અને મને ખૂબ સારી રીતે સાચવે છે પરિવાર જેમ, એટલે એમના કહેવા પર અને એમના પ્રેરણાથી મને આજ બ્લડ. હા હા જી, અને સર આ જે મારા યુટ્યુબ સબસ્ક્રાઈબર છે એ 5 લાખ અપ થવાના છે હમણાં, તો એ બધા પણ આજ જોશે એટલે આપ એમને થોડું તમારી રીતે માર્ગદર્શન આપજો. મારા છોકરાને, મારા દીકરાને આજે 9મું વર્ષ ગુજરી ગયું છે. અમે લોકોએ આ 7મો બ્લડ કેમ્પ જૂનાગઢમાં કર્યો. અમે રક્તદાન કરવા એટલા બધા ઉત્સુક છીએ કે અમારી સમગ્ર ટીમ, ભગવતી હોટલ એન્ડ પ્રાઇવેટ લિમિટેડની સમગ્ર ટીમ, એ બધા લોકો આમાં એટલી બધી મહેનત કરે છે. ઉમેશભાઈ પરમાર, જેણે અમારી યુટ્યુબમાં એક લિંક મૂકી હતી, પોસ્ટ મૂકી હતી, એમાં 2 લાખ લોકોએ ભગવતી ઓટો લિંક શું પ્રવૃત્તિ કરે છે, શું એક્ટિવિટી કરે છે, એ 2 લાખ લોકો પાસે અમારો સંદેશો પહોંચ્યો, એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ગમે ત્યારે ભગવતી ઓટો લિંકમાં કાંઈ પણ કામ હોય, કાંઈ પણ, ખાલી બ્લડ નહીં, એની કાંઈ કામ હોય તો અમને જરૂર કહે, અમે એનો ખૂબ ખૂબ આભારી છીએ. કે જેથી કરીને અમે
આ બ્લડ ડોનેટમાં જેટલી બોટલો વધુ થાય એવો એનો પ્રયાસ છે, તો અમે એનો આભાર માનીએ છીએ. ભગવતી ઓટોલિક જૂનાગઢ, શાંતુભાઈ રૂપારેડિયા. સરનો ખૂબ ખૂબ આભાર કે મારા બધા યુટ્યુબ ફેમિલીને આટલો સંદેશો પહોંચવા બદલ. અને આપ બધા પણ આવું સારું કાર્ય થતું હોય ત્યાં જરૂરથી જરૂર આપ બધા એક સહભાગી બનજો એવી મારી અને શાંતુભાઈ રૂપારેડિયાની બધાને નમ્ર વિનંતી છે. વાહ સર, મજા આવી. યુટ્યુબર છે બહુ મોટા, આપણે જૂનાગઢ જોયા હશે તમે ઘરે અલ્પાબેન પટેલ સાથે તમને વગાડે. અને આજે આ જે વિડીયો બનશે ને એમાં 4-5 લાખ વ્યુઅર્સ થશે. આ તકે મારું સન્માન કરવા બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારા લાયક કાંઈ પણ કામકાજ હોય તો ભગવતી ઓટો લીક માટે હું તત્પર રહીશ. અને કાંઈ પણ ગમે ત્યારે કાંઈ પણ કામકાજ હોય તો મને કહેજો. મારી સાથે અત્યારે શિવભાઈ જે મનીષભાઈના સન છે. અને મનીષભાઈ મેં જેમ કીધું એમ કે મનીષભાઈ રૂપારેલીના પાછળ જ આ આખું મહારક્તદાન કેમ્પનું આયોજન થયેલું છે. અને આપણી સમક્ષ અત્યારે મશરૂભાઈ પણ. જય માતાજી. તો બ્લડ ને બધું અપાઈ ગયું છે. શાંતુભાઈ રૂપારેલીને મળીને પણ ખૂબ આનંદ થયો. અને હવે અમે જાય છે જમવા માટે. જમવાનું જુઓ. સરકારી એક અલગ ઓળખ આપી દીધી, એક મારી માથે કૃપા ઉતરી ગઈ ભગવાન માતાજીની. તો અમે લોકો હવે જમવા માટે આવી ગયા છીએ. અને ખરેખર બહુ સારું આયોજન કર્યું છે તમે. આવો બ્લડ કેમ્પ મેં જ જોયો. હા, અને આમ જુઓ જમવાનું પણ ખૂબ સરસ છે, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર. તો હવે મારી સાથે જ તમે સારું ભાઈ. તો અમે લોકો જમી લઈએ નિરાતે. ચાલો, હું ને કિચુ બાપુ બે ત્યાંથી અત્યારે જે બ્લડ કેમ્પ હતો ત્યાંથી અમે લોકો નીકળી ગયા છીએ. અને જુઓ, ઘરે બતાવવા માટે રાખ્યું છે, ઘરે બધાને વિશ્વાસ ના આવે એનું કારણ છે કે મેં કીધું ને પહેલી વાર દીધું છે એટલે એ લોકોને શું છે એમ નહીં વિશ્વાસ આવે કે મેં બ્લડ દીધું છે, એટલે એના માટે રાખ્યું છે મેં બરાબર. અને હું તમને એક ઓળખાણ આપી દઉં, શાંતુભાઈ રૂપારેલીયા કે જે ભગવતી ઓટોલિક પ્રાઇવેટ લિમિટેડના મેન ઓનર છે બરાબર, ત્યાંના માલિક છે, એટલે એમને મળીને પણ ખૂબ આનંદ થયો. અને ગઢવીભાઈનો ખૂબ ખૂબ આભાર કે આટલા સજ્જન અને સારા વ્યક્તિને મળવા બદલ. ખરેખર એનો ખૂબ સરળ સ્વભાવ છે શાંતુ બાપાનો. અને પછી મનીષભાઈના સનને પણ મળ્યો, એને મળીને ખૂબ આનંદ થયો બધાને. ગુંજનભાઈ હતા નીતિનભાઈના ભાઈ ત્યાં, અને ગુંજનભાઈ એટલે ટાટા મોટર્સ જે જૂનાગઢ છે એના CEO છે બરાબર, આખું તેમના અંડરમાં આવે છે ગુંજનભાઈના. એટલે ઓવરઓલ બધાને મળીને આનંદ થયો. અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ. ક્યાં જવું છે ભાઈ આપણે? ભવનાથ. હોમ જવું છે કે ભવનાથ જવું છે? ભવનાથ જવાનું હોય ને બાપા. બરાબર ભાઈ, બ્લોગમાં રહ્યો તમે, નક્કી કરીને તમને કહું હમણાં અમે ક્યાં જઈએ છે બરાબર. કાં તો ઘરે જશું અને કાં પછી જશું ભવનાથ. જોઈએ, અત્યારે વાતાવરણ તો ભવનાથ જેવું છે એટલે જોઈએ. મેં કીધું કદાચ ગ્રીન ટી એટલે કદાચ લીલા ઝાડવા હોય એમ, ગ્રીન ટ્રી. તો તું કદાચ લીલા ઝાડવા બોલતો. ઇંગ્લિશ તારું હમણાં પાવરફુલ છે ને કિચુભાઈ. કિચુભાઈ જોઈ લ્યો, આ ખાલી કિચુભાઈ નું ઇંગ્લિશ ના કિચુભાઈ. કેમ છો બધા, મજામાં? અરે મજામાં કિચુભાઈ. તમે બ્લડ ન દીધું? અરે વાહ વાહ વાહ, મને યાદ આવી ગયો, આ કેતા જ ભૂલી ગયો તમને. હવે એમાં એવું થયું કે હું બ્લડ દેવા માટે સૂતો ત્યાં ટેબલ પર. તો મુદ્દો એવો થયો, કિચુભાઈ ને કીધું કિચુભાઈ હાલો. તો કિચુભાઈ કે નહીં હો ભાઈ, ઘરેથી નાસ્તો બાસ્તો કરી વ્યવસ્થિત રીતે બ્લડ દેવા માટે તૈયાર થઈ ગયા હતા બરાબર, કે ભાઈ બ્લડ દેવું હોય તો પહેલાં મારે થોડોક નાસ્તો કરવો પડે. એટલે નાસ્તો કરી લીધો એની, અહીંયા આવીને મને જેવી નીડલ ચડી ને બ્લડ લેવા માટે તો કિચુ બાપુના ગણ મરી ગયા.
કીચુ બાપુ ના પગે થી જમીન હોય ગઈ, સરસ્વતી માં જીભેથી લક્ષ્મી માં સરસ્વતી માં બે હોય ગયા. એટલે ભાઈ કીચુ બાપુ તો હિંમત હારી ગયા, કીચુ બાપુ એ બ્લડ દીધું નથી. પણ ખરેખર હું વરી વરીને આપને કહીશ કે આનંદ આવ્યો મને. પહેલી વાર હતો તો મને લાગ્યું નથી કે મેં બ્લડ આપી દીધું, અને ભગવાન માતાજીની કૃપા. બધા એવું કહેતા હતા કે થોડી વાર ચક્કર આવે કે હાથમાં કે પગમાં ખાલી ચડે આ તે એક્સ વાય ઝેડ. મને એક ટકો કાંઈ નથી થયું, એક ટકો નહીં. મને લાગતું જ નથી કે મેં બ્લડ આપ્યું હોય. અરે એ ભગવાન માતાજીની મારી ગુરુદેવી મારી મારી માથે કૃપા છે, એટલે એ મને કોઈ જાતનું કાંઈ વસ્તુ થઈ નથી. બરાબર, જે રીતે ઘરેથી નીકળો તો એ રીતે જ ઘરે પાછો જાઉં છું. બધા એવું કહેતા હતા કે પહેલી વાર દિયો ને તો થોડીક તકલીફ પડે, પણ એક ટકો તકલીફ પડતી નથી. એટલે તમે આવું કઈ સારું કાર્ય થતું હોય ત્યાં સહભાગી થજો, મજા આવશે, આનંદ આવશે યાર. કીચુભાઈ બીજું કઈ તમારે કહેવાનું છે? અરે પણ કઈ થતું નથી, જેની માથે હોય મારી ભાડલા વાળી નો હાથ, એમાં એને કઈ ઉની આવે આજ ના આવે ના આવે, મારી ભાડલા વાળી નો હાથ છે. ફાઇનલી અમારો પ્લાન થઈ ગયો છે કે અમે ક્યાં જવાનું નક્કી કર્યું છે. તમને કહી દઉં, કીચુભાઈની એવી ઈચ્છા છે કે એક નંબર જો વાતાવરણ છે ને, બરાબર, તો આ વાતાવરણને જોઈને અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ ભવનાથ તરફ આટો મારવા માટે. અને ભવનાથમાં જોઈએ કેવું વાતાવરણ છે, અને તમને હું જોઈ લઉં, તમને બતાવું. ચાલો પછી આપણે ઘરે જઈશું ને ભાઈ. હું ને કીચુ બાપુ થઈ ગયા છે ભવનાથની અંદર એન્ટર. ભવનાથનું જોવો લોકેશન તમે, વાતાવરણ. એ જે ગેટ દેખાઈ રહ્યો છે તમને, એ ત્યાંથી ઇન્દ્ર ભારતી બાપુનો આશ્રમ આવે છે. બરાબર, બાપુનો આશ્રમ એટલે રાજમહેલથી કંઈ કમ નથી. રાજમહેલ મારા ખ્યાલથી હું એવું કહું કે આમ તમે જોવામાં છે ને થોડું ઓલું લાગે કે રાજમહેલ કરતાં વ્યવસ્થિત છે બાપુનો આશ્રમ જે છે ને. આ ઇન્દ્ર ભારતી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પ્રવેશ દ્વાર. બરાબર, અને હવે અમે લોકો જઈએ છીએ અત્યારે ભવનાથ મંદિર. મહાદેવના દર્શન થઈ જાય. કીચુ બાપુનો ખૂબ ખૂબ આભાર કે એમણે મને કીધું અને મેં સીધું સ્વીકારી લીધું. મેં આપને કીધું એમ આ જે આપ સામે જોઈ રહ્યા છો એ ભવનાથ મંદિર છે. બરાબર, થોડુંક ઝૂમ કરીને બતાવો. એ સામે જોયું પાછળ શિવલિંગ ને એના આગળ ભવનાથ મંદિરના દ્વાર ને લોકેશન આખું અલગ છે. અને આમ જોવો કાયદેસર છે ને, ઉપર વાદળ, મહાદેવની ઉપર વાદળ આમ મંડરાતા હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે. અને ગિરનાર તો દેખાતો જ નથી એવો વાદળનું હું છે અત્યારે વાતાવરણ થઈ ગયું. બહુ આવું બહાર આવી ગયો. આ હાય ઉછળીએ સાહેબ, મજામાં લોહી દીધું હું કેમ આયા. અરે ભાઈ લોહી જેટલું પીધું એ બધું દીધું, જેટલું પીધું ને એ બધું દીધું. મજામાં ભાઈ, જય માતાજી. હાલો લ્યો જો મળી ગયા ને, આ ભેરું ભેગા થઈ જ જાય. આ છે આપણા બધાનું ભવનાથ મંદિર. અને ભવનાથ મંદિરમાં દર્શન કરવા માટે કીચુ બાપુ અમને લઈ જાય છે. મહાદેવને જળ અભિષેક કરવા માટે આવ્યા છીએ. ભવનાથ મહાદેવ મંદિરની બાજુમાં જ આ લિંક છે. એ મહાદેવ મહાદેવ મારા બાપ. મહાદેવના દર્શન થઈ ગયા છે. અને આ બધાએ જોયું કે ફ્રેન્ડ્સનો જે પ્રેમ મળે છે એની વાત. અરે ક્યાં બાત, જે મને આ બધાનો સપોર્ટ અને જે પ્રેમ મળે છે એની વાત કંઈક અલગ છે. વાહ, કીચુ બાપુ અહીંયા લઈ આવ્યા એ બદલ કીચુ બાપુનો દિલથી એક આભાર માનું છું. કારણ કે અહીંયા જો હું ના આવ્યો હોત ને તો આ જે મારા આટલા ચાહક મિત્રો અને જે મને દિલથી પ્રેમ કરે છે એમનો
આટલો જે મને પ્રેમ મળ્યો ને એ થોડો મારાથી મિસ થઈ જાય, એટલે કિચુ બાપુનો આમાં ફાળો છે. અને આ જે શે જાય છે બધો કિચુ બાપુને જાય છે. કિચુ બાપુ કે નાના ભવનાથ જવું જ છે ભાઈ, એમ કરીને કિચુ બાપુને ભવનાથ લઈ આવ્યા. એટલે આ બધાના જે પ્રેમ મળ્યો, એ બધાને મળવાનો જે મને મોકો મળ્યો, મજા આવી, આનંદ આવ્યો. અને એ લોકોને પણ જે મને મળવાનો જે અંદરથી આનંદ હતો એ જોઈને પણ ખૂબ આનંદ થયો દિલથી. એટલે કિચુ બાપુ જે થાય ભગવાન સારા માટે કરે. આપણે એવું હોય કે આ કેમ આમ, બરાબર. તો અમે પપ્પાને એવો ફોન આવ્યો કે તું બ્લડ દઈ ને પેલા ઘરે આવજે, બરાબર. તો અમે આવી ગયા ભવનાથ સીધા. અમે અત્યારે પહોંચી ગયા છીએ બધા દામુકુંડ, અને સામે મુચકુંદ ગુફા છે જોયેલી, એ મુચકુંદ ગુફા. અને અહીંયા જો આ દામુકુંડની મજા જો કેમ પાણી જાય છે, બરાબર. આ દામોદર કુંડ આખું મંદિર છે, ગિરનાર ક્ષેત્ર, આદિપતિ ભગવાન શ્રી રાધા દામોદરજી, શ્રી રેવતીજી, બલદેવજી કા પ્રાચીન મંદિર. આ મંદિર છે, પ્રાચીન મંદિર છે અમારું. અને આમ તો જોવાની મજા તો જોઈએ, પાણી મુકેશભાઈ ને ભવનાથ મેળા મને કે બાપુની જાઉં. મેં બોલ્યું હું આ પ્રણામ કરું, દર્શન કરું, કૃપા ભગવાન માતાજી ની. તમે નમો નારાયણ. ક્યાં સાજે? આજે ક્યાંય નહીં, આરામમાં છે બાપા. તો પછી અહીંયા આવે ને ઓલો અનિલ લાવવાનો છે. આપણે તો તમારો જેવો આદેશ બાપા, બીજું શું હોય. રાત્રે આવું તો આવું મજા આવશે. હા, તમે કયો તો આદેશ. મેં કીધું ક્યાં કશે કાર્યક્રમ. અરે હોય કઈ તમારે આદેશ કરવાનો હોય બાપા, હોય તો એ પછી બીજા નંબરની વાત છે. મને ખાલી ફોન તો કરે ને. એટલે મેં પછી મોટો પ્રોગ્રામ હોય પછી મારે ક્યાંય જવાનું. હે કંઠી લેતો આવો નમો ભગવતે વાસુદેવાય નમઃ. મિત્રો, આ છે દામોદર મંદિર. ઉપરથી જે ટેરેસ પર એમનો જે વ્યૂ આવે એ તમે જુઓ, ખાલી આમ તો જુઓ. પ્રાચીન મંદિર છે દામોદરજીનું, અને અહીંનો વ્યૂ એ યાર ખરેખર પ્રકૃતિને આગળ બધું ફીકું છો. ઉપરવાળો જે દીએ કાંઈ ઘટે નહીં ભાઈ. એમાં સવારથી લઈ અને અત્યારે સાંજના 5 વાગે છે. ખૂબ આનંદ કર્યો છે, અને બેસ્ટ દિવસ કહેવાય ને કે આટલા દિવસ, જેટલા દિવસ હું ઘરે હતો એના પછીનો આજનો બેસ્ટ દિવસ હતો મારો. મારી બેન એટલે ભાવિશાબેનની યાદમાં, બરાબર, મને એક અંદરથી ઈચ્છા થઈ કે હું બ્લડ ડોનેટ કરું. એટલે એ પણ મને મોકો મળ્યો ગઢવી સાહેબ થ્રુ. પછી મુચકુંદ ગ્રુપાએ બાપુના દર્શન કર્યા, એમાં આનંદ આવ્યો. ભવનાથ મંદિરે મહાદેવના દર્શન કર્યા, એમાં આનંદ આવ્યો. ઓવરઓલ આજનો અત્યાર સુધીનો દિવસ ખૂબ સરસ મજાનો. હા, અને હું મુચકુંદ ગુફાએ આજે ગુરુ પૂનમ, કાલ ગુરુ પૂનમ છે, આજે ગુરુ પૂનમનો આગલો દિવસ, એટલે બાપુનું હું ત્યાં ગયો જેવો એમને દર્શન કરવા માટે. ત્યાં તો મને બાપુએ તરત જ કીધું કે ક્યાં જવાનો છો તું. એટલે મેં કીધું બાપુ આજ નથી જવાનું, બરાબર. તો એનું કારણ છે કે 15-20 દિવસથી મારે એક ડિસ્કશન ચાલતું હતું ગઢવી સાહેબ સાથે કે આ બ્લડ જે રક્તદાન કેમ્પ છે એમાં તમારે આવવાનું છે. એટલે એ બધું વાતાવરણ ચાલતું હતું, એમાં અંદરથી જ મેં કીધું ને કે મારા જીવ કરતાં વધારે મને મારા બેન, ભલે હું નાનો હતો પણ અમે એ 8 વર્ષના થઈને એક્સપાયર થઈ ગયા. પછી ઘણું બેન બાબતે ઘણી ખોટ પડી મને. પછી મારી જિંદગીમાં મેં તમને જેમ બધાને ખબર છે કે હું જેને એક મારા ભાવિશાબેન ગયા પછી જો મારી બેનની કોઈ ખોટ કોઈએ બોરી હોય ને તો યલ્પાબેન પટેલ છે. એટલે એને મને ખૂબ પ્રેમ આપ્યો છે, અને બેન તરીકેના જેટલા જે એને શું કહેવાય કે અલ્પાબેનએ આટલું રાખ્યું છે મારું એક બેન તરીકે કે મને
મારા બેનની યાદ નથી આવવા દીધી. આટલું મને કાંઈ પણ જરૂર પડે એટલે મહેન્દ્રભાઈ અને અલ્પાબેન મારી સાથે હોય છે, એટલે આ તકે એમનો પણ દિલથી આભાર માનું છું. ખૂબ જિંદગીમાં અત્યારે માતાજીની કૃપા છે, બરાબર, અને મારા માતા પિતાના આશીર્વાદ છે. આજના દિવસે કિચુભાઈને હું બે ઘરેથી નીકળ્યા હતા એટલે આમ નહોતું નક્કી કે આટલો સારો દિવસ જશે, પણ ઓવરઓલ ખૂબ મજા આવી, ખૂબ આનંદ આવ્યો. આ બ્લોગ જોઈને તમને મજા આવે, આ બ્લોગ તમે એન્જોય કર્યો હોય તો ચેનલને લાઈક છે એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છે નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બધાને ટાટા, લવ યુ માય ઓલ ફ્રેન્ડ્સ. અને આ ઘણા ટાઈમ પછી બ્લોગ આવે છે તો આમાં તમે મને પ્રેમ આપજો, બરાબર. તમે મને પ્રેમ આપશો તો મને વધારે ઈચ્છા થશે અંદરથી બ્લોગ કરવાની, અને જે જે મારી લાઈફમાં સારી વસ્તુ અથવા કાંઈ પણ જે કંઈ થશે એ તમને હું આ બ્લોગના માધ્યમથી બતાવતો રહીશ. મળીએ છે, સપોર્ટ કરવાનું ભૂલાય નહીં. તમારા આધારે જો જે કાંઈ છે, ટાટા, લવ યુ ઓલ માય ફ્રેન્ડ્સ.